जय माता जी। मित्रों स्वागत छे तमारू अमारी चेनल देव 333 मां। तो आजे आपणे मुलाकात करशुं पोरबंदर सीटना धारासभ्य श्री अर्जुन भाई मोटवाड़िया साथे अने कोंग्रेस पक्षना उम्मीदवार। तो अर्जुन भाई आपणो टाइम आपवा बदल खूब खूब आभार। तो अर्जुन भाई पहेलो प्रश्न એ છે સમાજ માટે આપણા જે ખેડૂને વર્ગને વધારે જે લાગુ પડતો હોય અને તમે ગામડે ગામડે અત્યારે તમારું કેમ્પિંગ છે ઓન ટ્રેક છે બરોબર ને, તો ગામડે ગામડે જાઓ અને તમે બધાની મુલાકાત લ્યો તો અત્યારનો જનતાનો મૂડ તમારી દ્રષ્ટિ? 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતની અંદર અને પ્રજા છે ત્રાહી માં પોકારી ગઈ છે। 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ એક ડેમ નથી બનાવ્યો, એક ડેમનું ખાતમુહૂર્ત નથી કર્યું, એક સરકારી હોસ્પિટલ નથી બનાવી, એક પણ સરકારી પ્રાથમિક શાળા નથી બનાવી। ઉલટાની પ્રાથમિક શાળાઓ એને બંધ કરી છે। એ ઉપરાંત જે ગ્રાન્ટેબલ અને સરકારી હાઈસ્કૂલો આપવી જોઈએ એ પણ આપવાને બદલે એણે બધાય બંધ કરવામાં આવ્યું છે। એ ઉપરાંત અહીંયા એક પણ ડેમ બાંધવામાં નથી આવ્યું, એક પણ નવું એસટી ડેપો બન્યું નથી, એક પણ નવું બંદર બન્યું નથી, અને છતાં એમ કહે છે કે અમે બધું કર્યું છે, મોંઘવારી લાવવા સિવાય એણે કશું કામ કર્યું નથી। એટલે પ્રજા ખૂબ નારાજ છે એનાથી। એટલે હું માનું છું આ વખતે મોટે પાયે પરિવર્તન થવાનું છે। ખૂબ સરસ જવાબ હતો અર્જુનભાઈ। હવે મેનોફેસ્ટોની આપણે વાત કરીએ તમારું જે અત્યારે છે, અમે પોસ્ટરમાં જોઈએ બધે જોઈએ કે ખેડૂતોનું દેવું છે મેન પ્રશ્ન આવે ત્યારે એના વિશે જુઓ। જે 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી અને કાયદો અને વ્યવસ્થા વિહીન પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે, એટલે અત્યારે પ્રજા જ ખૂબ જ નારાજ છે। એ વખતે પ્રજાને રાહત આપવી ખૂબ જરૂરી છે, એટલે અમે મેનિફેસ્ટોમાં ગરીબ વર્ગ માટે, ખેડૂતો માટે, બંને માટે મેનિફેસ્ટો જાહેર કર્યો છે। અત્યારે જે કોંગ્રેસના શાસનમાં 410 રૂપિયામાં જે ગેસનો બાટલો આવતો હતો એ ગેસનો બાટલો અત્યારે 1100 રૂપિયાનો છે। અમે નક્કી કર્યું છે કે અમે આ જે ગેસનો બાટલો છે એ 500 રૂપિયામાં આપીશું। ભારતીય જનતા પાર્ટી ભલે બાટલીઓ વેચવી એટલી વેચે પણ અમે બહેનોને આ ગેસનો બાટલો આપીશું, એને બહેનોના ખાતાની અંદર જે ગરીબ અને મધ્યમ વર્ગની બહેનો છે એને અમે એના માટે એના ખાતામાં દર મહિને 1500 રૂપિયા પેન્શન આપીશું। 18 વર્ષથી ઉપરની બહેનોને 300 યુનિટ વીજળી ફ્રી, એટલે કે 8 રૂપિયા યુનિટ ગણીએ તો પણ અત્યારે 2400 રૂપિયા સુધીની વીજળીનું બિલ જ નહીં આવે। 10 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી થાય એવો અમે બધા તમામ નાગરિકોનો વીમો લેશું, જેથી સરકારી અને આપણે ખાનગી હોસ્પિટલોમાં એમને સારવાર લઈ શકે। ગ્રામ્ય વિસ્તાર છે એમાં દરેક અને ઘરનું ઘર સોવારના પ્લોટ ઉપર એપીએલ હોય, બીપીએલ હોય બધા માટે, અને એ જ રીતે શહેરમાં પણ 2 રૂમ રસોડાનું ફ્લેટ અમે આપીશું। અને જે યુવા બેરોજગાર છે એના માટે પણ અમે 3000 રૂપિયા જે શિક્ષિત યુવા છે એને સ્ટાઇપેન્ડ આપવાના છે। ખેડૂતો માટે પણ અમે આવી જ યોજના લઈને આવ્યા છે, ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાનું, 10 કલાક વીજળી દિવસના ભાગે અને એ પણ ફ્રી આપવાની, જે પશુપાલકો છે, માલધારી છે અને પશુપાલકો છે ખેડૂતો જે, એમને 5 રૂપિયા 1 લિટર દીઠ સબસિડી આપવાની, ગામડાઓમાં અને મોટા શહેરોમાં માલધારી વસાહતો ઊભી કરવાની, આ સહિતના અને માછીમાર ભાઈઓ છે એના માટે પણ અમે પેકેજ લઈને આવ્યા છે, 36000 લિટર ડીઝલ સેલ્ફ ટેક્સ મુક્ત મોટી બોટને આપવાનું અને 4000 લિટર પેટ્રોલ નાની બોટ પીલાણા માટે એ પણ સેલ્ફ ટેક્સ બાદ કરીને આપવાનું, 3 લાખ રૂપિયાનું એનું પણ દેવું માફ કરવાનું, અને પાકિસ્તાન જેની બોટ પકડી ગયા છે અને એને નવી બોટ બનાવવા માટે 50 લાખ રૂપિયાનું પેકેજ આપવાનું, આ અમારો ચૂંટણી ઢંઢેરાનો મુખ્ય મુદ્દાઓ છે। ક્વોલિટી એજ્યુકેશન આપવા માટે અમે 3000 નવી અંગ્રેજી માધ્યમની સ્કૂલો ખોલવાના છે, શિક્ષણનું સ્તર વૈશ્વિક દરજ્જાનું બનાવવું છે, મોડેલ સ્કૂલો બનાવીશું, જે પછાત વર્ગના બાળકો માટેની એકલવ્ય સ્કૂલ ને આદર્શ નિવાસી શાળા છે એણે પણ કેન્દ્રીય સ્કૂલ જેવો દરજ્જો આપીને એને પણ અપગ્રેડ કરીને સારામાં સારી નિશાળો બને,
સારામાં સારા હોસ્પિટલો બને એના માટે બજેટની પણ છૂટથી ફાળવણી કરવાના છે. એટલે અમે આ ચૂંટણી ઢંઢેરો લેવા છે, લોકો ત્રાસીત્રાહીમાં પોકાર્યા છે, એટલે અમારો આ ચૂંટણી ઢંઢેરાનો સ્વીકાર થયો છે. હવે રોડ રસ્તા પાણી બધું આવે, હાજી મેનિફેસ્ટોમાં તો આવતું હોય, પણ અમે સમાજને જરૂરી છે ને અર્જુનભાઈ, તો ભારતીય જનતા પાર્ટી કહે કે બધે કમ્પ્લીટ રોડ રસ્તા થઈ ગયા છે, તો તમે ગામડે ગામડે જાઓ તો તમને ક્યાંય એવું લાગે કે હજી ક્યાંય કચાશ હોય? બહુ કચાશ છે, અત્યંત ભ્રષ્ટાચાર થાય છે. આ વર્ષે રોડ રસ્તો બનાવ્યો હોય તો બીજે વર્ષે રસ્તાની અંદર ગોઠણ જબડા ખાડા પડી જાય છે, એટલે ત્રાહીમામ છે લોકો રસ્તાઓના કામથી. તો અમે રસ્તાઓ તો બનાવીશું, પણ એની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરીને, જે પહેલાં બનાવાતી હતી, એક રસ્તો બન્યા પછી 10 વર્ષ જોવું ન પડે એવા સારા રસ્તાની ક્વોલિટી અમે બનાવી અને પ્રજાને આપીશું. તો પાછલી ચૂંટણી બહુ જ ટફ હતી, તો અર્જુનભાઈના મતે આ વખતે કેવો મુકાબલો? પાછલી ચૂંટણીમાં હું 1800 મતે મારે હાર થઈ હતી, અને એમાં લોકોએ તો મને જીતાડવાનું નક્કી કરેલું હતું, પરંતુ એક જે BSPના ઉમેદવાર છે એ 4,500 મત લઈ ગયા, ભાજપે જ ઊભા રાખેલા હતા, અને એમણે એક મારા નામધારી જે અર્જુન મોઢવાડિયા નામના બીજા ઉમેદવારને ઊભા રાખ્યા, એ 1,000 મત લઈ ગયા, એટલે 5,500 મત આવી રીતે મારા વેડફાયા, અને એને કારણે 1,800 મતથી હારી ગયો. આ વખતે વાવાઝોડું છે ભાજપના ઉમેદવાર અને ભાજપની સામે, અને એના ભ્રષ્ટાચારોથી તંગ આવી ગયા છે, ધાકધમકીઓથી તંગ આવી ગયા છે, એટલે આ વખતે વાવાઝોડાની અંદર કોઈ પણ પ્રકારના હાથકંડા આ પ્રકારના કામ આવવાના નથી, અને ભારે બહુમતીથી કોંગ્રેસની બેઠક સાથે 125 બેઠકો મેળવી અને અમે અમારી સરકાર બનાવવાના છીએ. અર્જુનભાઈ, એવું માનવામાં આવે છે કે ત્રિપાંખીઓ જંગ પોરબંદરની અંદર ક્યાંક ને ક્યાંક ત્રીજી પાર્ટી ઇન્વોલ્વ થઈ છે, તો એ મત છે ડિવાઈડ કોંગ્રેસના થાય ભાજપના થાય કે પછી એ પોતાની રીતે? જો એ ત્રીજો ઉમેદવાર ગયા વખતે પણ એ હંમેશા વોટ કટાવ હોય છે, અને વોટ કટાવને લોકો બહુ તવજ્જો દરબારે ઘડીએ દેતા નથી હોતા. ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ક્યારેય ચાલ્યો નથી ને ચાલવાનો પણ નથી, એ ભાજપની બી ટીમ છે, મત કાપવા માટે ઊભી રાખવામાં આવેલી છે. ચૂંટણી સમયે જ આવે છે આ બધા લોકો, અને લોકો ઓળખી જાય કે ચૂંટણી સમયે શું કરવા આવે છે. 12 મહિના ક્યાં હતા, 5 વર્ષથી ક્યાં હતા, 27 વર્ષથી ક્યાં હતા? માત્ર ચૂંટણી આવી એટલે એમ કે સીધા જ અમે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. એક ધારાસભ્ય જેની પાસે નથી, એક સંસદસભ્ય ગુજરાતમાંથી એની પાસે નથી, કે નથી એનું એક જગ્યાએ જિલ્લા કક્ષાનું કે કાર્યાલય તાલુકા કક્ષાનું કાર્યાલય નથી, એમની પાસે કોઈ પોતાનો માણસ પણ નથી, ઉછીના ભાજપમાંથી લઈ આવે કે ક્યાંક કોંગ્રેસમાંથી લઈ આવે. અને આવા જે મુંગેરીલાલને હસીન સ્વપ્ન જેવી વાતો કરે છે, એટલે હાસ્યાસ્પદ છે, એની આજે એનાથી કશો ફરક પડવાનો નથી. અર્જુનભાઈ, હવે ગામડાનું શિક્ષણ તમને તો ખબર છે, તમે તો ગામડામાંથી જ શિક્ષણ લઈને આગળ ગયા હતા, તો શિક્ષણ ગામડાનું અત્યારે સ્તર કેવું દેખાય તમને? અત્યંત નબળું, ગામડા અને શહેર બંનેનું શિક્ષણ અત્યંત નબળું થઈ ગયું છે. શિક્ષણની પ્રાયોરિટી જ વર્તમાન ભાજપ સરકારની નથી. એ તો ઈચ્છે છે કે સરકારી શાળાઓ બંધ થાય અને પ્રાઇવેટ શાળાઓમાં જાય તો સરકારે એ પૈસા જે વધે એ મોટા ઉદ્યોગપતિને આપી શકાય, અને ભારતીય જનતા પાર્ટીના લોકો જે ખાનગી શાળાઓ પોતે ચલાવે છે એમાંથી પ્રોફિટિયરિંગ કરે. એક સમય એવો હતો કે 95 પહેલાં 27 વર્ષ પહેલાં એક પણ ખાનગી સ્કૂલનો, બધા જ લોકો સરકારી શાળામાં ભણતા હતા, અને આના કરતાં શિક્ષણનું સ્તર ક્યાંય સારું હતું. અત્યારે જે છે પરિસ્થિતિ એવી છે કે ખાલી પોરબંદર શહેરમાં જ ઉપલેટા, ધોરાજી, જામજોધપુર, માણાવદર, ભાણવડ ત્યાંથી છોકરાઓ ભણવા આવતા હતા, અને અહીંયા જુદા જુદા સમાજોની, વાણિયા સમાજની બોર્ડિંગ હતી, પટેલ સમાજની બોર્ડિંગ હતી, 500 વિદ્યાર્થીઓમાં ભણતા હતા. આજે ઉલટું થઈ ગયું, પોરબંદરમાં પોરબંદર તાલુકાના જિલ્લાના વિદ્યાર્થીઓ છે ધોરાજી ભણવા જાય છે, ક્યાંક જામજોધપુર જાય છે, રાજકોટ જાય છે, જૂનાગઢ જાય છે. એવું તે શું થઈ ગયું પોરબંદરમાં કે ભાઈ આટલું તો શિક્ષણનું સ્તર નીચું ગયું? પણ એ ભારતીય જનતા પાર્ટીએ આ કરેલું છે, અમે એને ફરી પાછું ઉલટાવીશું અને પોરબંદરને એક રાષ્ટ્રીય કક્ષાનું શૈક્ષણિક હબ બનાવવા માટેની અમારી કોશિશ રહેશે. અર્જુનભાઈ, ફ્રીની વાત આવે તો ત્રીજી પાર્ટી રાજ્યમાં હજી ફ્રીની બહુ માર્કેટિંગ કરી રહી, બરાબર?
ફ્રીની વાત આવે તો બધા એમ કે એટલું ફ્રી મળશે, આ બધું ફ્રી મળશે, અને જનતા આપણે હોય ત્યારે ન કહેતા હોય, તમે હોય ત્યારે ન કહેતા હોય, મળવાય ત્યારે પાછળથી અમે જ્યાં ગામડે ગામડે જઈએ તો એવી વાત થતી હોય કે અત્યારે જ્યારે ચૂંટણી ટાણે આવી અને ફ્રીની વાત કરી જાય છે. જો અમે 410 રૂપિયામાં ગેસનો સિલિન્ડર આપેલો છે, અત્યારે 500 રૂપિયામાં આપવાની વાત કરીએ છીએ. અમારા બીજા રાજ્યો છે, આ બધા જે એમ મેનિફેસ્ટોના મુદ્દા ગણાવ્યા એમાં મોટાભાગના મુદ્દાઓ છે એનો અમલ અમારા છત્તીસગઢ અને રાજસ્થાનની સરકાર કરી રહી છે. અમે દાખલા તરીકે કહ્યું છે કે અમે જૂની પેન્શન યોજના આપણે આપવાના છીએ સરકારી કર્મચારીઓને, તો બંને અમારા રાજ્યોએ અમલ કરી દીધો છે જૂની પેન્શન યોજના. અમે એમ કહ્યું છે કે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સરકારમાં નહીં નિમાય અને હશે એને અમે કાયમી કરીશું. હમણાં જ રાજસ્થાન સરકારે અમે 1.5 લાખને કરી આપ્યા, એટલે આ તો અમે કરેલું છે, પુનઃ કરવાના છીએ, એમાં કશું નવું નથી. હવે સવાલ આવે અમારી ચેનલ દ્વારા જનતાનો તમારો સંદેશ અર્જુનભાઈનો. મારી ચેનલને અને ચેનલના શ્રોતાઓને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. પરમાત્માને પ્રાર્થના કરું કે આ ચેનલ છે એ જનતાનો અવાજ બની રહે અને જનતા છે પોતાના વિચારો છે એ જે માધ્યમો મારફતે સત્તા કે જનપ્રતિનિધિઓ સુધી પહોંચે અને એના દ્વારા ગુજરાતનો અવાજ મોટો બને એવી શુભકામના પાઠવું છું. શ્રોતાઓને પણ મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત. તો બહુ બહુ ધન્યવાદ અર્જુનભાઈ, આપણો કિંમતી ટાઈમ અમને આપવા બદલ. તો મિત્રો, આ હતા પોરબંદરના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અને ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે અમે વાતચીત કરીને. આ મુલાકાત તમને કેવી લાગી? સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અમારો આ વિડીયો જોવા બદલ પણ ધન્યવાદ. મળશું આગળ એક ગામડાની મુલાકાત સાથે, એક જનપ્રતિનિધિના મુલાકાત સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી. ધન્યવાદ.